नमस्कार विद्यार्थी मित्रों, तन्ना एजुकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, हमणा तो आपणने सरस मजानी रजामां मजा पण मळी गई, बराबर ने? हाँ, तो आजे आपणे स्वाध्याय पोथी पाना नंबर 30 काढो बधा। तेमां आकाश दर्शन अने समय केटलो लागशे तेवुं आपणे शीखवानुं छे। तो अमुक वस्तु छे, एक आकाशनी अंदर आपणे सामान्य रीते जोईए तो तमने खबर छे कि सूर्य क्यारे उगे, सूर्य क्यारे हाथ में छे, ए बधुं आपणे रियली जोयुं छे, जोयुं छे ने? हाँ, सूर्य उगवानो समय, सूर्य आथमवानो समय। जो विद्यार्थी मित्रों, रोजे रोजनी वस्तु छे એ સૂર્ય ઉગવાનો સમય અને સૂર્ય આથમવાનો સમય, એમાં મિનિટોમાં ફેર હોય છે, એટલે રોજનું સરખું હોતું નથી। પણ અહીં જુઓ, તમારે જે દિવસે આ ચેપ્ટર છે એ સ્વાધ્યાય પોથીમાં, અહીં મેં તમને આજે હું જે શીખવાડવાની છું તેમાં પહેલો જ પ્રશ્ન આપે છે કે આજે સૂર્ય ક્યાં સમયે ઉગ્યો। તો હવે એ તમારે શું કરવાનું? તો આપણે રિયલીમાં રોજ સવારે 6 વાગે સૂર્ય ઉગતો હોય એવું આપણને ખબર છે, એટલે આપણે અહીં અનુમાન પ્રમાણે સવારે 6 વાગે મેં એવો જવાબ લખેલો છે, સવારે 6 વાગે આવું મેં અહીં તમને દર્શાવેલું છે। જો જવાબ આપણે આ રીતે લખી શકીએ, અને હા બાળકો, એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે તમારા મમ્મી પપ્પાને પૂછીને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમે તમારી ઘરે જે કેલેન્ડર હોય છે ને, એની અંદર કેલેન્ડરમાં જે પાનું આપણું તારીખ જે દિવસની હોય તેમાં પણ સવારે સૂર્ય ઉગવાનો સમય અને સૂર્ય આથમવાનો સમય લખેલો હોય છે, આપણે એ જોઈ લેવાનું। હવે બીજો પ્રશ્ન, આજે સૂર્ય ક્યાં સમયે આથમ્યો, બરાબર? તો એ આપણે રેગ્યુલર સાંજે 7 વાગે, એવી રીતે સાંજે 7 વાગે, બરાબર, આપણે આ રીતે લખીશું। હવે એક વસ્તુને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સવારનો સમય હોય એટલે કે સૂર્ય ઉગવાથી બપોરના 12 વાગ્યા સુધીનો સમય આપણે AM માં દર્શાવીએ, અને બપોરથી 12 વાગ્યા પછીનો સાંજ સુધીનો સમય હોય એ PM માં દર્શાવીએ છીએ। તો આ વસ્તુને ખાસ યાદ રાખજો। અહીં 7મો પ્રશ્ન, તમે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય ક્યાંથી જાણો છો? હવે આ વસ્તુને તમારે શું કરવાનું કે આપણે કઈ કઈ વસ્તુથી સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય જાણતા હોય એ લખવાનું રહેશે। કઈ રીતે લખવાનું રહેશે? તો કે સૂર્ય ઉગવાનો આથમવાનો સમય છે એ આપણે કેલેન્ડર એવી રીતે તમારે અલગ અલગ તમારા મમ્મી પપ્પાને પૂછીને એની અંદરથી લખવાનો રહેશે, તમારા અનુમાન મુજબ લખવાનું છે આ વસ્તુ, બરાબર? તો હવે 8મો પ્રશ્ન જુઓ, એમાં પણ એક મેં અઠવાડિયાનું અનુમાન જ કાઢેલું છે કે કોઈ પણ સળંગ 7 દિવસના સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય લખો। તો મેં મારી રીતે મારા કેલેન્ડરમાંથી જોઈને રવિવારથી શનિવાર સુધીના જે સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય છે એ કર્યો છે। તો રવિવારે સૂર્ય 6:10 ઉગ્યો, બરાબર, અને આથમ્યો ક્યારે? તો કે 7 વાગે, એટલે અહીં 7 લેખા। પછી સોમવારે 6:12 ઉગ્યો, એટલે 6:12 લેખા, આથમ્યો 7:15, બરાબર। મંગળવારે 5:00 સવારે, હું ખાસ યાદ રાખજો, 5:59 એટલે 60માં 1 બાકી હે, 1 જ મિનિટ બાકી છે, એટલે અહીં 6 વાગવામાં 1 મિનિટ બાકી છે, 5:59 એટલે, બરાબર, એટલે અહીં આથમ્યો ક્યારે? તો કે 7:03 મિનિટે। જોજો વિદ્યાર્થી મિત્રો, આવું આપણું આપણે જે આપણું કેલેન્ડર હોય તેની અંદર અથવા ઓલો ડટ્ટો આપ્યો હોય ને, હા, એની નીચે જે પાનું આપ્યું હોય એની ઉપરથી આપણે આ સમયો નોંધી શકીએ। બુધવારે 6:05, પછી આથમ્યો ક્યારે? તો કે 7:00
दसे। जोजो आखा अठवाडिया में एक ने एक समय छे ए तमने क्यांय जोवा मळशे नहीं। अहीं गुरुवारे छ ने एक मिनिटे, पछी आथम्यो छ ने बार मिनिटे, सात ने बारे आथम्यो, सॉरी ए रीते अहीं शुक्रवारे छ ने पंदरे उग्यो सूर्य अने सात ने नौ मिनिटे आथम्यो। शनिवारे छ ने आठ मिनिटे उग्यो अने सात ने पांच मिनिटे आथम्यो। आ रीते आपणे आखा अठवाडियानो समय छे ए नोंधी शकीए। पछी नवमो प्रश्न जुओ, जुदा जुदा महिनाओमां सूर्य एक ज समये उगे छे? जुदा जुदा महिनाओमां सूर्य एक समये उगतो नथी, एटले आपणे अहीं बॉक्समां खोटू करीए। जुदा जुदा महिनाओमां सूर्य अलग अलग समये आथमे छे? तो हाँ, सूर्य अलग अलग समये आथमे छे जुदा जुदा महिनामां, एटले राइटनी ने सानी। चालो विद्यार्थी मित्रों, त्यार पछी आपणे अग्यारमो प्रश्न आगळ जोईए। અગિયારમાં પ્રશ્નમાં નીચે આપેલા બોક્સની મદદથી જે તે ક્રિયા માટે લાગતો સમય જણાવો। હવે અહીં જુઓ, તમને બોક્સની અંદર બે કલાક વીસ મિનિટ, એક મિનિટ, આઠ કલાક, પાંચ મિનિટ આપી છે। તો બૂટની પોલિશ કરતા તમે સવારે સ્કૂલે જાઓ, તૈયાર થાઓ ત્યારે આપણે બૂટ સાફ કરીએ છીએ ને, હા, વેરી ગુડ। તો બૂટની પોલિશ કરતા પાંચ મિનિટ લાગે, કેટલી મિનિટ? પાંચ મિનિટ। જો આપણને અહીં બોક્સમાં આપેલી છે એ જ મિનિટ કલાક દર્શાવવાની છે। વાર્તાની ચોપડી વાંચતા, વાર્તાની ચોપડી વાંચતા બે કલાક થાય, જો કોઈ નાની વાર્તા હોય તો એક કલાક પણ થાય। આપણને અહીં બે કલાક આપી છે એટલે આપણે બે કલાક લખીશું। આખી રાત કેટલો સમય આપણે સૂઈએ છીએ? વેરી ગુડ, સરસ, આઠ કલાક। કેટલો? આઠ કલાક। પછી સ્કૂલની લેબોરેટરીમાં, હવે આપણે સ્કૂલની જે લેબોરેટરી છે એમાં આપણે શું કરીએ? બરાબર, પીરિયડ હોય તો વીસ મિનિટ ભરીએ। પેન્સિલની અણી કાઢતા, પેન્સિલની અણી કાઢતા કેટલો સમય લાગે? એક જ મિનિટનો। વેરી ગુડ, ફટાફટ આપણે પેન્સિલની અણી નીકળી જાય। પછી બારમો પ્રશ્ન, તમારી શાળાની પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે? જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, પ્રાર્થના સભા કેટલો સમય ચાલે છે? તો પ્રાર્થના છે એ આપણી પંદર મિનિટ ચાલે છે, બરાબર, બાકીનું કાર્ય કરીએ તો ત્રીસ મિનિટ પણ લાગી જાય। તમારી શાળામાં રિસેસનો સમય કેટલો? તો રિસેસ આપણે અડધી કલાકનો પડીએ એટલે ત્રીસ મિનિટનો। કેટલો પડે? ત્રીસ મિનિટનો। ચાલો હવે આપણે સામેના પેજે જઈએ। જો ચૌદમો પ્રશ્ન, તમારી શાળામાં એક તાસનો સમય કેટલો હોય? તાસ એટલે પીરિયડ, આપણા ટીચર આપણા ક્લાસમાં જે પીરિયડ લે ને તે। રેગ્યુલર બધી શાળા કોલેજમાં પાંત્રીસ મિનિટનો પીરિયડ હોય, તાસ એટલે કે પાંત્રીસ મિનિટનો। આપણી શાળામાં આપણે ત્રીસ મિનિટનો જે તાસ છે એ આપણો લઈએ છીએ, એટલે આપણે અહીં ખાલી જગ્યામાં ત્રીસ મિનિટ લખીશું। પછી પંદરમું, નળ દ્વારા એક ડોલમાં પાણી ભરતા આશરે કેટલો સમય લાગે? તમે તમારી ડોલ છે એ નળની નીચે રાખજો અને પછી આ અનુમાન લગાવજો, બરાબર। આપણે આ અનુમાન લગાવ્યું છે એટલે એમાં બે મિનિટ છે એ લાગે છે, તો ડી, બરાબર। આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, ઘરે ડોલ નળની નીચે રાખી દેવાની, પછી નળ ભરાતા કેટલો સમય લાગે છે એ અનુમાન લગાવવાનો। એકથી સો ગણતા તમને કેટલો સમય લાગે? જો એકથી સો ગણતા એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવું આપણે બોલવાનું, બરાબર, એકથી શરૂઆત કરવાની, સો સુધી એકડા ગણવાના, કેટલી મિનિટ લાગી એ જોવાનું, બરાબર। તો આપણને ત્રણ મિનિટ લાગશે એટલે આપણા બોક્સમાં બી કરીશું। પછી આદિત્યએ નાસ્તો કરવાનું સાતને વીસ કલાકે ચાલુ કર્યું, સાતને વીસે ચાલુ કર્યું હતું,
सात ने पैंतीस कलाके नास्तो पूरो करी लीधो। जो एक वस्तु खास याद रखो विद्यार्थी मित्रों के पछीनो जे समय होय पहेलो नहीं, आपणे पछीनो समय लेवानो, एटले सात ने पैंतीस माथी सात ने वीस बाद करवाना, तो ज आपणने खबर पड़शे कि आदित्यए नास्तो करता केटली मिनिट लागी। हवे तमारे खास याद रखवानुं के पैंतीस माथी वीस जाए तो पंदर मिनिट वधे, ने सात माथी सात जाए तो कहीं ना वधे, बराबर जीरो वधे, अटले पंदर मिनिट लागशे। केटली मिनिट? पंदर मिनिट। तो आपणे बी करीशुं पंदर लखीने। पछी अढारमुं जुओ, खास याद राखो बधाए अढारमामां, जो खास समझो कि तमारी शाळामां जो रिसेस चालू थवानो समय दस ने पंदरनो होय, दस पंदर एम आप्युं एटले सवारनो समय, अने रिसेस पूरी थवानो समय दस ने पैंतीसनो होय, बराबर। तो रिसेस केटलो समय मळी? तो दस ने पैंतीस माथी दस ने पंदर बाद करवाना। हमेशा याद राखवानुं के पछीनो जे समय होय पहेली रकम नहीं पण पछीनी बीजी रकम होय तेज जोवानी। एटले दस ने पैंतीस माथी दस ने पंदर बाद करवाना, એટલે ત્રી પાંત્રીસ માંથી પંદર બાદ કરશો તો કેટલા વધશે? વીસ, વેરી ગુડ। એટલે અહીં કેટલી? અને દસ માંથી દસ જાય તો ઝીરો, એટલે માત્ર વીસ મિનિટ એમાં છે, તો આપણે બોક્સમાં એ લખીશું। અહીં ઓગણીસમો જુઓ, મિનિટ કાંટો ત્રણથી શરૂ થઈ ફરી પાછો ત્રણ સુધી પહોંચતા તેને કેટલી મિનિટ લાગે? જો આપણે ઘડિયાળ છે એ બોર્ડમાં દોરી અને સમજાવી તું ખરી મેં કે ઘડિયાળ હોય એ ત્રણ ઉપર મિનિટ, મિનિટ કાંટો એટલે કયો કાંટો થયો બાળકો? નાનો કાંટો। કયો કાંટો? નાનો કાંટો। એ ત્રણ ઉપર હતો, આખો ફરીને પાછો ત્રણ ઉપર આવ્યો, બરાબર, પાછો ત્રણ ઉપર આવ્યો, તો કેટલી? અહીં જુઓ મિનિટ કીધી છે તમને, તો કેટલી મિનિટ થાય? વેરી ગુડ, સાઠ મિનિટ, બરાબર। સાઠ મિનિટની કેટલી કલાક? એક કલાક। સરસ બાળકો, ચાલો આ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં બરાબર સમજીને વિચારીને સારા અક્ષરે પેન્સિલથી પૂરવાનું રહેશે। જય મામાદેવ।